એવા જ એક મરદના ફળીએ જયારે મળવાનું થયું હોય મને આઈથી એમ પરો થઈ જવો જયદીપભાઈ, કારણ કે પ્રોગ્રામ તો બધા કરતા જ હોય છે, પણ આ ડાયરો આ પડકારો એ અલગ, એ હાકલા એ ફડકારા હતા ફરસનભાઈ, આ બધું લોહીમાં આવે છે ભાઈ. આ મુંબઈમાં બેઠા બેઠા તમે તમારું ગળું તોડી નાખો ને તો આવો પડકારો ન મળે ભાઈ. હા, એ પાછા સપાખરા આપણે ચાલુ કરીને સત્ય ઘટનાની વાત કરું છું, કારણ કે હું ક્યાંય એવું બોલ્યો નથી મારા પ્રોગ્રામમાં આવતીકાલે હું ક્યાં જવાનો છું ને હું ક્યાંથી આવ્યો એમ, તમે મને કઈ પૂછવાના નથી હું ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનો છું, એટલે મારે વધારે બોલવાની કઈ જરૂર હોય નહીં આયા. પણ મુંબઈમાં સપાખરા બોલો એટલે એમ કે તમે એકચ્યુઅલી ધીમા ધીમા બોલો ને અમારે છાતીમાં દબાણ થતું લાગે છે. મેં કીધું ભાઈ આ તો જેને વજરની છાતી હોય ને માણસી ગઠવી જેવી, વળે ને દુનિયામાં કરે ગેંગે કે ફેંફે ઘડી શણગાર, મર્દો ના સજી લ્યો તો મજા આવે, અને મજા કયો હોર આવે જો દાદ કાયર વેશ મેલો તો. ઘડીક તમે મોતનો શણગાર સજી લ્યો એટલે દુનિયામાં તમારે કાંઈ કરવાની જરૂર નથી ભાઈ, દુનિયા તમારી નોંધ લેવાની છે. એટલે મોતનો શણગાર સજવા વાળા માણસી ગઢવી, આ જરપરાનું ગૌરવ છે સાહેબ આખાય ગામનું. અને હું તો આ બધાની હાજરીમાં કોઈ પક્ષપાતની વાત આવી ભાજપ કે કોંગ્રેસની કરવા એવો નથી ભાઈ, પણ એટલું એક માના સાનિધ્યમાં સોનબાઈ માની સાક્ષી આ મંદિર હામું છે નું એટલું કહું છું, તમે બધા ચારણો છો અને હું જે કાંઈ છું તમારા આશીર્વાદથી છું, એટલે સલાહ દેવાય પાછો નથી આવ્યો, હું બહુ જાણું છું તમને સલાહ આપું, તમારે આગળ તો મારે શીખવાનું ઠેકાણું છો તમે, પણ એટલું કહું છું સાહેબ અંદરો અંદર કોઈથી તિરાડ ન પડવા દેતા, ચારણ ચારણ છે સાહેબ. અને જો અંદરો અંદર તિરાડ પડી જાય, અંદરો અંદર તમે એકાબીજાનું જાતું નહીં કરો તો દુનિયા તમારો લાભ લેવાની છે, એ વાત તમે યાદ રાખજો સાહેબ. આપસિકી કુલ હિતે અને સારા હિદવાન તૂટે, પાલીથી માંડી અલવરથી માંડી સલંબરથી માંડી ગુંડીથી માંડી કોટાથી માંડી જોધપુરથી માંડી અને રાજસ્થાન હિસ્ટ્રી ઓફ રાજસ્થાન જેમ્સ કર્નલ ટોટનું વાંચી લેજો. આ બધા જયારે રાણાની આરે નથી આવ્યા ત્યારે પોણા હિન્દુસ્તાનનો સહેનશાહ એમ કહેતો તો રાણો સુકામ માથું ન નમાવે. તમે એટલું નક્કી કરી લ્યો ખાલી કે અલવર થી માંડી પાલી થી માંડી ગુંદી કોટા થી માંડી અને જોધપુર થી માંડી ના બધા રાજાઓ જો ભેળા હોત તો હું જાહેરમાં કહું છું અકબર ના બાપ ની ત્રેવડ નથી નથી અને નથી સાહેબ, કે રાજસ્થાન ના રાજપૂતો નું રૂવાડું ખાંડું કરીએ કહેવાયો. પણ આપસ કી કુલ હિતે અને સારા હિન્દુવાન તૂટે, અંદરો અંદર જયારે તમે બાંધો અને અંદરો અંદર તમારી ગાંઠું ન છૂટે ત્યારે એનો ફાયદો બીજા લેતા હોય છે. અને પછી સાહેબ તમે અંદરો અંદર બાંધો ને તઈ ખહુરિયા હોય ને ખહુરિયા, એ બેઠા બેઠા ડાયસું કરી જાય, બાકી એની ઓકાત નથી કે હામો હાલી હકે ભાઈ. આ તમે જોજો ઘમનસાણ યુદ્ધ આપણે જોયું, ગામની બજારમાં તમે જોતા હોય છો ટબા ટબા કુતરા બાજે ને મોટા ટબા, એમાં પાછા પ્રકાર હોય બધા, જે જાજુ ખાધેલ પીધેલ હોય શરીરમાં હારા હોય એની બગડાટી જયારે બોલતી હોય ને ત્યારે ખહુરિયા છેટા ઉભો ઉભો નેજવા કરતા હોય, ત્યાં તો ધૂળીની ડમરી ઉડે છે આપણે ન જવાય એમ. તમે જયારે અંદરો અંદર તમારામાં જયારે વિવાદ ઉભો થાય, જરપરા તો હું આમ માનું ત્યાં સુધી કદાચ આ મારા માટે હા અજાણ્યું છે, પાલુભાઈ નો મને ફોન આવ્યો, પણ પાલુભાઈ ચારણ સમાજ નું આ મોટું ગામ ને, જરપરા એટલે ગુજરાતમાં આપણે કેવું હોય તો કહીએ કે ચારણ સમાજ નું મોટામાં મોટું ગામ, ઓલ વર્લ્ડમાં આમ તો ભારતમાં કેવું હોય તો ચારણ સમાજ નું મોટામાં મોટું ગામ હોય તો જરપરા ગામ છે ભાઈ. અને આ ગામમાંથી ચારણોના કેટલાય ચારણો આર્મીમાં માણસીભાઈ તો એની ફરજ બજાવી સાહેબ, ચારણ છે ને આ લોહીના ગુણ છે, માના ધાવણમાં અને બાપના લોહીમાં ઉતરે છે સાહેબ. સુરવીરતા અને સજ્જનતા જો હાટે વેચાતા હોત તો તો ધોળત લેવા ધનપતિ કોઈ નાણું ખર્ચી નટવર. આ દુનિયામાં આ બજારમાં પૈસા દેવાથી જો મર્દાનગી દાતારી મળી જતી હોત તો કેટલાય કરોડપતિના દીકરા છે ને આમ ડટાના ઘા કરી અને કહી દત કે અમને મર્દાનગી આપી દો, પણ એમ ન મળે. આ તો સાહેબ લોહીમાં ઉતરે છે, બાપના લોહીમાં માના ધાવણમાં સંસ્કારો આવે છે ભાઈ. જારાનું જયારે યુદ્ધ થયું ને આ ધરતી ઉપર, આ જાડેજા પણ છે ને, હા મારા પરમ મિત્ર આમ તો દેખાતા નથી, કઈક સંજોગો એવા છે, અમારે તમારે માંડવી મુંદરાના એમએલએ મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી વિરેન્દ્રસિંહ જાડેજા જેવો મરદ માણાવો, અને ધારાસભ્ય આવો મરદો જોવો જોઈએ ભાઈ. અને એમના દીકરા આમ તો કુલદીપભાઈ રાજાભાઈ મારા પરમ મિત્ર છે, એનો મને ફોન આવેલો, મેં કીધું ભાઈ રાજાભાઈ ને મેં કીધું તમે મને કે ભાઈ હું અવાશે ત્યાં સુધી મહેનત કરવાનો છું, કારણ કે મારો એક એવો નાતો છે ચારણો હારે હું આવવાનો છું. અને સાહેબ હું રોડું લગાડવાની વાત નથી કરતો, બીજા માટે કરે છે, હમણાં એને પોતાના દીકરાના લગ્નમાં તમે જોયું ને બીજા સમાજની દીકરીઓને પરણાવી દીધી, કે હું રાજપૂત જીવું છું હજી હો મુંજાતાની બાપા, ગરીબની દીકરીઓને પરણાવી દીધી કે હું બેઠો છું મુંજાતાની,
એટલે આ બેઠકના ધારાસભ્યો પણ ગૌરવ લીધા જેવા છે. આ ઘણા ધારાસભ્યો અને ઘણા આપણે મંત્રીઓ તમે જોતા હોય ને એવું બોલતા હોય, તમે અમે જીતી જશું તો અમે આમ કરી દઈશું ને અમે પછી એકચુલી આમ કરી દઈશું, પછી પાંચ પાંચ વર્ષ સુધી ડોકાતાય ન હોય. પણ સાહેબ આયા અમારું વાવથરા પરગણું ગોહિલ રાજપૂતો, મારા પરમ મિત્ર ટીવી ગોહિલ અને ભાઈ વિક્રમસિંહ ની બધા રાજપૂતો પણ આવી છે. મને યાદ આવે અને હું આમ તો ખેમાણા પાદરના પ્રોગ્રામમાં મિનિસ્ટર પરબતભાઈ પટેલ હામા બેઠા હતા બોલેલો. આ મેં કીધું પરબતભાઈ તમારી ચૂંટણી આવે છે એનો મને કઈ વાંધો નથી, પણ આ દેશની કરુણતા મને બહુ યાદ આવે છે ભાઈઓ. આ દેશની કરુણતા તમે જુઓ કે એક હિન્દુસ્તાન નું રક્ષણ કરવા વાળો આપણો આર્મી, માણસી ગઢવી થી માંડી કોઈ પણ જાતિ નો યુવાન તમે લઈ લો, આર્મી ના હિન્દુ બનેગા ના મુસલમાન બનેગા, ઇન્સાન કી ઓલાદ તું ઇન્સાન બનેગા. આ અને આ ટીવી ની હાજરી છે, આ બોલેલો રેકોર્ડિંગ સાંભળી લેજો. મિનિસ્ટર હતા પોતે પરબતભાઈ પટેલ હામાં બેઠેલા. મેં કીધું પરબતભાઈ સરકાર તો આપની છે અને આપ જીતો એવી અમે ભગવાનને પ્રાર્થના કરી કે તમે જીતી જાઓ, પણ મને એક આ દેશની કરુણતા ઉપર બોલવાનું મન થાય છે. શું કામ કે હિન્દુસ્તાનની બોર્ડર ઉપર ભરી બંદૂકે આપણો આર્મી માણસી ગઢવી બેઠો હોય અને દેશ માટે પોતે ખપી જાય, નેછાવર થઈ જાય, પોતાનું લોહી રેડી દે, અને એ લોહી રેડ્યા પછી આજની સરકાર ચાહે ભાજપ હોય કે ચાહે કોંગ્રેસ હોય, એ સરકાર એને 5 લાખનો કે 10 લાખનો કદાચ ચેક આપી દીધી હશે, બીજું લાંબુ તો કઈ નથી ને, 5 લાખનો એનો ચેક આપી દે પછી નહીં. સાહેબ મેચ રમવા વાળો ખેલાડી ક્રિકેટમાં એક સિક્સ મારે અને કરોડો રૂપિયા એને આપી દેવામાં આવે છે. આ દેશની તમે કરુણતા તો જુઓ સાહેબ. અમે ઉજળા ઉજળા વસ્ત્રોમાં શૈતાન છુપાયેલ જોયા છે અને અમે ગંદી સડતી ગલીઓમાં ખાનદાન છુપાયેલ જોયા છે. કોણ કે છે બંગલામાં રહેવા વાળો ડાયો છે, સજ્જન છે? ખોટી વાત છે. અમે ઉજળા ઉજળા વસ્ત્રોમાં શૈતાન છુપાયેલ જોયા છે. તમે માણસીભાઈ ને બાપુ છે ને, આ તમે જોવો તો ખરા સાહેબ. સાહેબ જેને દીકરો જુવાન યોગ્ય હોય ને પછી બાપને જીવવું કેટલું અઘરું હોય, ઠેહ લાગી હોય ને એને પીડા ની ખબર હોય સાહેબ. જેને થરથરતી જાંગે દીકરાને જન્મ દીધા હોય ને એને ખબર હોય પીડા શું હોય છે સાહેબ. એ તો જયારે મને તમને વિધે તે ખબર પડે. એમ ન્યાય નથી મળ્યો આખું હિન્દુસ્તાનની ધરતી ઉપર. તમે નક્કી કરી લેજો કે એક મેચ રમવા વાળો ખેલાડી ભારતમાં ક્રિકેટ રમવા વાળો સિક્સ મારે ચોકો મારી દે તો એને કરોડો રૂપિયા સરકાર આપી દે છે, પણ હિન્દુસ્તાનનું રક્ષણ કરવા વાળો ભરી બંદૂકે બોર્ડર ઉપર પોતાના જીવને જોખમમાં મૂકી અને પોતાનું લોહી રેડવા વાળો એને 5 લાખનો ચેક આપવામાં આવે છે. અને બીજી વાત, આ રેકોર્ડિંગ થાય છે બોલું છું, એના પત્ની કે એના છોકરા એની સંભાળે વાતું કરે છે. મોટા રાજકારણીઓ પછી કોઈ લેવા આવતા નથી સાહેબ, આ બધી વાતું થાય છે. અને જો આવું ના આવું રહેશે તો હિન્દુસ્તાનમાં આર્મીમાં જવાની કોને તૈયારી છે ભાઈ? સાહેબ બલિદાન એટલા માટે આપ્યું છે, વતન માટે મારા તમારા માટે આપ્યું છે, એની જમીન લૂંટાઈ જતી ને આપ્યું નહીં, પણ હિન્દુસ્તાન મારો છે ને હું હિન્દુસ્તાન નો છું. ઈ જે નશો છે એ માણસી ગઢવી તો 2004માં 4 આતંકવાદીને ઠાર કરી અને પોતે પોતાનું લોહી રેડી અને દુનિયાને દેખાડી દીધું હું ચારણ છું. સાહેબ 71ના યુદ્ધમાં બરડાનો એક મેરનો દીકરો નાગાર્જુન સિસોદિયો આફ્રિકાના આફ્રિકાની જન્મભૂમિ પોતાની, એનો જન્મ આફ્રિકામાં હતો અને બરડો એટલે પોરબંદર વિસ્તાર જે આખો ઘેડ બરડો, અને એ 22 વર્ષનો માણસી ગઢવી મને આર્મીના બેઠો છું સાનિધ્યમાં. એટલે પણ હું વાત આપને પહેલા એ કરતો કે અમે ઉજળા ઉજળા વસ્ત્રોમાં શૈતાન છુપાયેલ જોયા છે અને અમે ગંદી સડતી ગલીઓમાં ખાનદાન છુપાયેલ જોયા છે. અમે ઝૂંપડપટ્ટીમાં ખાનદાન માણસો જોયા છે ભાઈ. અમે ત્યાગ સરાફત નેકી થી અને મૂંગે મોઢે સેવા કરતા અમે નિર્ધનતાની ભઠીઓમાં ઇન્સાન છુપાયેલ જોયા છે. અમે ગરીબ માણસના ઝૂંપડે માણસાઈ જોઈ છે. હવે સાંભળજો, અમે જોયું તો એની મુઠ્ઠી હાવ ખાલી હતી. ગરીબ માણસ આ રૂપિયા વાળા હોય તો આ હું આવીને 5-25 હજાર નો ઘોર કરી જાય, પણ આમાં કોઈ ગરીબ હોય તો એની ખીચામાં પૈસા ન હોય. અમે જોયું તો એની મુઠ્ઠી હાવ ખાલી હતી, પણ અમે ખોબે અને ધોબે એને દુઆઓ દેતા જોયા છે. અમે ઉજળા ઉજળા વસ્ત્રોમાં શૈતાન છુપાયેલ જોયા. ગરીબ શું આપી શકે? ગરીબ દુઆ આપી શકે કે જા બાપ મારી મોગલના તને રખો પાસે, મારી મઢડા વાળી સોનબાઈના તને રખો પાસે. અમે ખોબે ને ધોબે એને દુઆઓ દેતા જોયા છે. એટલે આ સોનલબેન ને હું જયારે જોઉં મારા માટે તો માં છે સાહેબ, ચારણ ની દીકરીઓ તો જગદંબા છે સાહેબ. આયુર્વેદના પાદરમાં 7 વર્ષની ચારણ ની દીકરીઓ ઘોલકોડા રમતી હતી અને એમાં ઘોડાની પડખની બાગડતા બાગડતા ઘોડું હાલ્યું આવે છે. ટેકડામાંથી પગલી તો ના પગમાં પડી ગયો કે આ માં મારે જય માતાજી કરવામાં ભૂલ પડી હોય મને લાગ્યું. તેથી માથે હાથ મૂકી અને આયુર્વેદના પાદરમાં એટલું કીધું હતું, મારા બાપ
તારા ઘોડાને આકવા માંડ અને તારા ઘોડાના ડાબલે જો 18 હે પાદનો ધણી ન બનાવું તો મામડિયા ચારણની ખોડિયાર બોલી ન બોલી થાવો 1800 પાદર જો ન આપી દઉં તો ચારણની દીકરી બોલી ન બોલી થાવો અને ઘોડાના ડાબલે ગોહિલવાડનો ધણી બનાવી દીધો ઈ જગદંબા આઈ ખોડિયાર સાહેબ અને ઈથી આગળ ચારણની દીકરીના પરચા જોવા હોય તો સાહેબ આજ ઈ સુરતબારી તમે આજ પણ દરિયો જ આખો છે ઈ નવગણ જ્યારે પોતાની જીભને માનેલી આહેરની દીકરી અને એની વારે ચડેલો અને તેદી એને એમ કીધું તું હે વરૂડી એ માં મારી આબરૂ જવાનો દીતી હો સિંધમાં ફૂગવું છે દરિયો મોટો હાકડો ભૂગવે છે અને તેદી ભાલાની અણીની માથે નવગણને એટલું કીધું તું ચારણ ઉપર ભરોસો તો છે ને કે હા માં કે તારારી ભાલાની અણીની માથે જો ચકલી બનીને બેહી જાઓ અને દરિયો જો એક ઘૂંટણે પી ન જાઓ તો તો વરૂડી હાકરાની ન કહેવાવ શું વાતમાં માલસે ભાલા માણા આ ચારણ જગતંબાઈના તપ ભેળા છે સાહેબ ચારણો આરે એટલે મને યાદ આવે છે આમ તો પહેલા એક બે કવિતા પછી મારે નવી વાતો આપને અહીંથી સંભળાવી છે કારણ કે મરદનું ફળ્યું છે મને આજ બોલવાનું મન થાય છે સાહેબ.